ના ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બિપેનભાઈ દેસાણી પરિવારના સહયોગ ચિતલમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન ડેપ્યુટી કલેક્ટર એસ કે બસાઠિયાના હસ્તે થયું હતું. આ કેમ્પમાં 22 દર્દીને રાજકોટ હોસ્પિટલ મોતિયા ઓપરેશન માટે લઈ જવાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ નેત્રયજ્ઞનો કેમ્પમાં બહોળા પ્રમાણમાં દર્દીઓએ ભાગ લીધો હતો. ચાસણી જોવા માટે પહેલું આમ કરે છે, તારની ગણતરી કરવા માટે. એટલે કે આમ જોતો હતો ને, મારો પગ લપક્યો અને એ ચાસણીમાં હું પડી ગયો. તમે વિચારો, ગોળ રાંધવાની જે કડાઈ, એવડી કડાની અંદર આ ચાસણી મૂકેલી અને એમાં પગ લપક્યો અને પડી ગયા. તો માણસો દોડ્યા, તો બાપુ તો તંબુની અંદર પેલા નેત્ર રોગી હતા ને, એના આંખું ધોઈ દેતા હતા, એને કોગળા કરાવતા હતા, આવું કરતા હતા. અને એને કોઈકે કીધું કે બાપુ આનંદી ગીર ગયા, આનંદી પડી ગયો. તો બાપુએ કીધું ઠેર, એ જે નેત્ર દર્દીની જે સેવા કરતા હતા બાપુ, એમનો એને મોઢું ધોયું ને એવું બધું કર્યું, પછી કે ચાલો. તમે વિચારજો, આ કોઈ પરચાની વાત, આમ કોઈ શ્રદ્ધા બિહારવા માટેની વાત નથી, એના કોઈ મંદિર નથી. પણ આ જે સંત, આ ઈશ્વરી અવતાર, એ ગુરુદેવ ક્યાંથી પહોંચ્યા બધા અહીંયા આવ્યા, ત્યાં સુધી આ ચાસણીમાં પડેલો માણસ.